नमस्कार विद्यार्थी मित्रों, सक्सेस इंस्टिट्यूट ने यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत है। नमस्कार, आज आ वीडियो नी अंदर धोरण 10 में कोरोना इफेक्ट ने कारण जे विद्यार्थियों ने मार्क्स प्रमोशन मिलेलो छे ए विद्यार्थियों रिजल्ट जे आवाना छे ए रिजल्ट नी अंदर मूल्यांकन केवी रीते थवानुं छे एनी कार्यपद्धति समझावा माटे वीडियो बनावी रह्यो छुं। आशा छू, आशा राखू कि आपने जे भी कन्फ्यूजन हशे आ वीडियो द्वारा दूर थई जशे। तो ए कार्यपद्धति शू छे, केवी रीते छे ए समझिए। तो ए कार्यपद्धति बे भाग में वेचायेली छे। 20 मार्कनू जे आंतरिक मूल्यांकन दरेक शाळा जे दर वर्षे करती होय छे ए रीते आ वर्षे पण दरेक शाळा आ 20 गुण जे छे ए 20 गुण पोताना शाळा तरफथी ज आपवानी छे, जे दर वर्षे रूटीन विद्यार्थियों ने पण मळता हता। हवे ए केवी रीते आपता होय छे, तो ए बोर्डे पहेलाथी डिक्लेर ज करेलू होय छे के आखा वर्षनो विद्यार्थीनो परफॉर्मन्स जोईने एना क्लास टीचर एने आ 20 गुण प्रोवाइड करता होय छे। ए आंतरिक मूल्यांकन जे छे ए जैसे थे भाग एक नी अंदर राखवामां आव्युं छे, एटले 20 गुण जे छे 100 માંથી ए 20 गुण आ रीते शाळा तमने आपशे। आ सिवाय बीजो भाग शू छे, तो बीजो भाग ए आ रीतनो छे के धोरण 9 अने धोरण 10 नी अंदर शाळाकीय परीक्षाओ जे तमारी लेवाई छे एना आधारे तमने 80 માર્કનું મૂલ્યાંકન કરવામાં આવશે। 20 માર્કનું જે આગળ જોયું એ આંતરિક મૂલ્યાંકન અને ધોરણ 9 અને 10ની જે પરીક્ષાઓ લેવાઈ છે એના આધારે આ 80 માર્કનું મૂલ્યાંકન થશે। કેવી રીતે થશે એની પણ આપણે સમજણ મેળવીએ। તો આ પરિપત્રમાં આ પ્રકારે ઉલ્લેખ સરકારે કરેલો છે કે ધોરણ 9ની જે પ્રથમ સામાયિક કસોટી લેવાઈ હતી 50 ગુણની, એમાંથી જે વિદ્યાર્થીને જેટલા ગુણ આવ્યા હોય એના 40% કરીને તમને 20માંથી ગુણ આપવાના રહેશે। પછી દ્વિતીય સામાયિક કસોટી જે 9મામાં લેવાઈ હતી 50 માર્કની, એમાં પણ તમને જે ગુણ પ્રાપ્ત થયા હતા એના 40% કરીને તમને 20 ગુણમાંથી તમને માર્ક્સ આપવાના રહેશે। આ થઈ ધોરણ 9 અને ધોરણ 10ની વાત એ અને બીની અંદર। હવે સીની અંદર ધોરણ 10ની અંદર તમને આઈડિયા હશે કે 3 માર્ચ મહિનાની 19 તારીખથી 27 તારીખ દરમિયાન અમુક સ્કૂલોમાં ઓનલાઈન ટેસ્ટ લેવાઈ હતી અને અમુક સ્કૂલોમાં ઓફલાઈન ટેસ્ટ લેવાઈ હતી, જે 80 માર્કના પેપર ગવર્મેન્ટે ડિક્લેર કરેલા હતા, બરાબર છે। તો જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી એમની આ 80માંથી ગુણ જે આવ્યા હતા એના 37.5% કરીને 30માંથી ગુણ મળશે। અને વિભાગ ડીની અંદર કેવી રીતે કરેલું છે, તો ધોરણ 10ની અંદર દરેક સ્કૂલોએ પોતાની અનુકૂળતા મુજબ એકમ કસોટીઓ લીધેલી। કોઈ એક સ્કૂલ છે એની અંદર 4-4 એકમ કસોટીઓ લેવાઈ હતી, કોઈની અંદર 2 એકમ કસોટીઓ લેવાઈ હતી, કોઈની અંદર 3 એકમ કસોટીઓ લેવાઈ હતી, બરાબર છે। તો એની જે 3 એકમ કસોટીઓ લેવાય કે 2 લેવાય એની અંદરથી જે 2 કસોટીઓ એવી હશે જેમાં તમારા હાઈએસ્ટ ગુણ હશે એ બંનેના સરેરાશના જે બંનેની સરેરાશ જે આવશે એ સરેરાશના 40% જે છે એ તમને 10માંથી ગુણ મળશે, એટલે એવી રીતે ટોટલ 80માંથી તમને ગુણ મળશે। હવે આ થોડુંક જટિલ છે, આ જે વિષય છે થોડુંક જટિલ છે કે ભાઈ આ કેવી રીતે કેલ્ક્યુલેશન કરશે, તો એના માટે મેં તમને સરળતા માટે એક આગળની સ્લાઇડમાં હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે કેવી રીતે એ લોકો કેલ્ક્યુલેશન કરશે। તો એક એક્ઝામ્પલ દ્વારા હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે માની લો તમે ધોરણ 9માં હતા ત્યારે જે પ્રથમ સામાયિક કસોટી લેવાઈ એ 50 માર્કમાંથી તમારે 25 આવ્યા છે, માની લો કે કસોટીની અંદર, તો એ 25 જે આવ્યા છે એ 25ના 40% કરવામાં આવશે, એ 25ના 40% કરવામાં આવશે, એટલે તમારા ગુણ એ 40% લેખે થશે 10, તો એ આ 10 માર્ક તમને 20માંથી મળશે, બરાબર। તો આ 10 માર્ક એ 20માંથી મળ્યા ગણાય। તો પછી ધોરણ નવની બીજી પરીક્ષા જે લેવાઈ હતી એ પણ માની લો કે 50 માર્કની લેવાઈ હતી, તો એ 20 એમાંથી તમારા આવ્યા છે, તો એ 20 અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, 25 નથી અહીંયા 20 છે, તો એ 20 જે છે એ 20ના 40% કરવામાં આવશે, અને 20ના 40% માની લો કે 8 થાય છે, તો એ 8 પણ તમને 20માંથી એવી રીતે માર્ક્સ મળ્યા ગણાય। હવે મેં તમને હમણાં વાત કરી 19 તારીખથી માંડીને 27 તારીખ સુધીની જે ધોરણ 10ની અંદર સરકાર દરેક સ્કૂલોએ ઓનલાઈન કે ઓફલાઈન પરીક્ષા લીધેલી, એ પ્રથમ સામાયિક પરીક્ષા 80 માર્કની હતી, એમાં માની લો કે તમારે 40 માર્ક આવ્યા હતા, તો 40ના 37.5% કરવામાં આવશે, એ થશે માની લો 15, તો એ 15 તમારા હશે 30માંથી,
बराबर। हवे रही बात आ डी विभागनी, तो ये तमने खबर मैं हमें आगे समझाया कि तमारी स्कूलों में कोई ना में एक एक एकम कसोटी लेवाई थी, कोई ना में बे लेवाई थी, कोई ना में त्रण लेवाई थी, कोई ना में चार लेवाई थी। हवे मान लो कि तमारे आ त्रीजी कसोटी और पहली कसोटी में मान लो कि मैथ्स की अंदर हाईएस्ट मार्क आया, तो ये हाईएस्ट मार्क नु कहलू धारो कि 25 मार्क की बने परीक्षा थी, यहाँ पहली में तमारे आया मान लो कि 15 मार्क्स और बीजी में तमारे आया 17 मार्क्स, बराबर। आ बने में मान लो कि ओछा आया है तो ये कैलक्युलेशन में नहीं लेवामां आवे, आ बने ने कैलक्युलेशन में लेवा आवशे अने बने ने टोटल मारी एनी सरेराश काढ़ीने ए जे सरेराश आवे छे ए सरेराशना 40% करवामां आवशे। अने मान लो कि 16 मार्क्स है एना 40% थाय छे 6.4, तो ये 6.4 में आज छेल्लो पॉइंट पछीनो आंकड़ो छे 5 थी नीचेनो छे एटले 6 ज मार्क्स गणाय छे, जो ये 5 थी ऊपरनो छे तो ये 7 मार्क गणाय जाय, बराबर छे। तो ये 6 मार्क ने तमारे आवी रीते 10 कैलक्युलेशन करवाना रहेशे। तो तमे जो 20 20 40 30 70 आ 80 एम टोटल आ बने करो एटले 39 मार्क तमारे 80 माथी आव्या गणाशे। आ एक सब्जेक्ट में तमे एक्जाम्पल आपूँ, हवे दरेक सब्जेक्ट में तमारा बधा अलग अलग मार्क्सो तमारा आया छे तो ए प्रमाणे तमारुं अहींया कैलक्युलेशन थशे। हवे एक कन्फ्यूजन अमुक विद्यार्थीओने आवे छे कि साहेब अमे तो अमारी कोई दसमानी एकय सामायिक परीक्षाओ गणो के एकम कसोटी गणो कोई परीक्षा अमे आपी नथी, तो शू? तो पण टेन्शन लेवानी जरूर नथी, अहींया तमारुं भले अहींया मार्क्स तमारा स्कूलवाळा लखीने मोकलशे 0 0, आ बधी जे बी एकम कसोटी हशे एमां पण तमारुं 0 0 0 0 मार्जिन मूकीने अहींया 0 0 मार्क्स तमारा ऊपर मोकलवामां आवशे, तमारी स्कूल मोकलशे, बराबर। પણ હવે એમને પાસ કરશે કે ફેલ એ પણ તમને પ્રશ્ન થતો હશે, તો હવે એના માટે પરિપત્રની અંદર ઉલ્લેખ છે, જુઓ એમ ગુણ તૂટ ક્ષમ્ય ગણવાની જોગવાઈ છે અહીંયા, એવી પરિપત્રમાં ઉલ્લેખ કરેલો છે, તમને મેં પરિપત્ર કદાચ મોકલું હશે તમે જોઈ શકશો। તો એની અંદર આ પ્રકારની માહિતી આપી છે કે ઉમેદવાર માસ પ્રમોશનના કારણે પાસ થવામાં ખૂટતા ગુણની તૂટ બોર્ડ દ્વારા પરિણામમાં દર્શાવી ગુણ તૂટ ક્ષમ્ય ગણવામાં આવશે। એટલે માની લો કે 80 ગુણમાંથી બન અને 20 ગુણમાંથી એમ કરીને ટોટલ 100 ગુણ જે છે એ 100માંથી તમારે માન લો કે હવે જેટલા બી ગુણ આવ્યા છે માન લો 30 ગુણ આવ્યા છે અને હવે માન લો કે તમારે ઘટે છે 3 ગુણ, તો એ તમને ગુણ તૂટ માફ કરીને તમને પાસ જાહેર કરવામાં આવશે, બરાબર, જેને સિદ્ધિ ગુણ કે કૃપા ગુણ કહેવાય, બરાબર છે। એટલે વિદ્યાર્થીઓએ ટેન્શન લેવાની જરૂર નથી કે મેં પરીક્ષા નહોતી આપી અથવા તો હું એબસન્ટ હતો તો શું ગણવાનું કેવી રીતે કરવાનું, એને ટેન્શન લેવાની જરૂર નથી, બરાબર। જો અહીંયા ચોખ્ખો ઉલ્લેખ કરેલો છે કે ઉમેદવારે પસંદ કરેલ વિષયમાં 33% ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા ખૂટતા ગુણની તૂટ ક્ષમ્ય ગણી પાસ જાહેર કરવામાં આવશે અને એની માર્કશીટમાં ગ્રેડ ડી લખીને આવશે અને એને જે વિષયમાં જેટલા માર્ક્સની ફૂદ ગ્રેસિંગ આપવામાં આવ્યું છે એની ઉપર આવી રીતે ફૂદડી કરશે, બરાબર। એટલે જે વિદ્યાર્થીઓ પરીક્ષા નથી આપી અથવા તો માર્ક્સ ઓછા આવ્યા હતા તો એ લોકોએ ગભરાવવાની જરૂર નથી, એમને પણ પાસ જ કરી દીધા છે કારણ કે સરકારે માસ પ્રમોશન જ આપી દીધું છે, એટલે એ લોકોને સરકાર આવી રીતે ગુણ તૂટ ક્ષમ્ય કરી દેશે, બરાબર। હવે અહીંયા હું તમને સમજાવીશ ગ્રેડિંગ પદ્ધતિ કે ગ્રેડિંગ પદ્ધતિ કઈ રીતે તમને કઈ કયો ગ્રેડ તમને કયા માર્ક્સ હોય તો તમને મળી શકે, બરાબર। તો તમે અહીં જોઈ શકો છો કે 91 થી 100 માર્ક્સ A1, 81 થી 90 માર્ક્સ હશે તો A2, 71 થી 80 હશે તો B1, 61 થી 70 હશે તો B2, 51 થી 60 તો C1, 41 થી 50 C2 અને લાસ્ટમાં આ તમને ડી ગ્રેડ આપવામાં આવશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આશા રાખું કે તમને આ વિડીયોની અંદર બધી જ માહિતી મળી ગઈ હશે અને તમારી જે બી કન્ફ્યુઝન હશે સોલ્વ થઈ ગઈ હશે અને તમે પણ ઘરે બેઠા જાતે તમારી રિઝલ્ટ શીટમાં શું તમારું રિઝલ્ટ આવવાનું છે એ આના આધારે તમે એનાલિસિસ કરી શકો છો। થેન્ક યુ વેરી મચ, આભાર।